કરનેસ ગુજરાત ન્યૂઝ સાથે હું છું જય. સમાચારની શરૂઆત કરીએ તો યાત્રાધામ અંબાજીમાં મહામેળો અંતિમ ચરણ પર પહોંચ્યો હતો ત્યારે મેળા દરમિયાન 20 લાખ કરતા પણ વધુ ભક્તોએ માના ચરણમાં શીશ નવાવી ધન્યતા અનુભવી હતી. યાત્રાધામ અંબાજી એ 51 શક્તિપીઠમાંનું એક શક્તિપીઠ છે. અહીં ભાદરવી પૂનમના 7 દિવસ અગાઉ મહામેળો ભરાય છે, જેમાં લાખો ભક્તો દૂર દૂરથી ચાલતા આવી માના ચરણમાં શીશ ઝુકાવી પોતાની મનોકામના પૂર્ણ કરે છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ 19મી તારીખે આ મહામેળાને જિલ્લા કલેક્ટર દ્વારા ખુલ્લો મુકાયો હતો અને 7 દિવસમાં 20 લાખથી પણ વધુ ભક્તોએ માના ધામમાં ચાલતા આવીને પોતાની મનોકામના પૂર્ણ કરી હતી. ત્યારે સતત 7 દિવસ સુધી યાત્રાધામ અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. મહામેળો અંતિમ ચરણમાં જ્યારે પહોંચ્યો હતો ત્યારે ભક્તોનો ધસારો ઓછો થયો હતો, તો બીજી તરફ દૂર દૂરથી ચાલીને આવતા ભક્તોને કોઈ તકલીફ ન પડે ત્યારે વહીવટી તંત્ર દ્વારા તમામ સુવિધાઓ પૂરી પડાઈ હતી. મેળો સુખરૂપ સંપન્ન થતા તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. તો યાત્રાધામ અંબાજીમાં લાખો ભક્તોની સાથે હજારો સંઘ પણ ચાલતા માના ધામમાં આવ્યા હતા, તો કેટલાક સંઘ તો માથી માનો ગરબો ઉપાડીને આવ્યા હતા. લોકવાયકા છે કે દૂર દૂરથી ચાલીને આવતા લોકો માથી ગરબો લઈને મા અંબાના ધામમાં આવે છે અને નવરાત્રીમાં માતાને પોતાના ગામ પધારવા માટે આમંત્રણ આપતા હોય છે. યાત્રાધામ અંબાજીનો મહામેળો આજે અંતિમ ચરણમાં પહોંચ્યો છે ત્યારે લાખો ભક્તોએ માના દર્શન કરી ધન્યતા અનુભવી છે, તો હજારો સંઘ માના ચરણ સુધી પહોંચી શીશ નમાવ્યું છે. તો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત પૂરો પાડી આવનાર માઈ ભક્તોને કોઈ તકલીફ ન પડે તે માટેની સરસ કામગીરી કરી છે. સુરેશ ગલચર, NS ગુજરાત ન્યૂઝ, અંબાજી.